श्री शारदामानु जीवन चरित्र भाग बे प्रकरण पांच ऑडियो त्रण 1912 ना मे मास मा मैं उद्बोधन ऑफिस मा पूज्य माने बीजी वार जोया। ए वेला राजेंद्रलाल मुखोपाध्याय ना पत्नीए अने मारा पत्नीए मंत्र दीक्षा लीधी। आ वक्ते राधुनी मानगी ने लईने श्री मा साथे कशी अगत्यनी वात हूँ करी शक्यो नहीं। मारा बा दादीमा અને બે દીકરાઓ મારી સાથે આવ્યા હતા, તે સૌ માના દર્શન અને ચરણ સ્પર્શ કરીને તેમની કૃપા પામ્યા હતા। પછી 1913 માં જયરામ વાટીમાં હું શ્રી માને મળ્યો। માના ભત્રીજા ભૂદેવનું લગ્ન થવાનું હતું, તેના 3-4 દિવસ પહેલા એ મિલન હતું। કોવાલપાડા મઠમાં આવી મેં સાંભળ્યું કે દ્વારકાનાથ મજુમદાર નામનો એક ભક્ત પૂજ્ય માને મળી પાછો આવતા કોવાલપાડામાં મરી ગયો હતો। સ્વામી કેવલાનંદે કહ્યું, હમણાં શ્રી માએ કોઈને પણ જયરામ વાટી જવાની મનાઈ કરી છે, ત્યાં દુકાળ પ્રવર્તે છે, વરસાદ પડે નહીં ત્યાં સુધી કોઈએ ત્યાં જવાનું નથી। સ્વાભાવિક રીતે જ મને થોડી મૂંઝવણ થવા લાગી। મેં આટલું લાંબુ અંતર તો કાપી નાખ્યું હતું, પણ પૂજ્ય માની આજ્ઞાનો અનાદર મારાથી કેમ થાય। બપોરે જમીને મેં થોડો આરામ કર્યો। અજબ જેવું છે કે શ્રી માની કૃપાથી વરસાદનું એક સારું ઝાપટું આવી ગયું। બીજી સવારે જયરામ વાટી જઈ મેં શ્રી માને પ્રણામ કર્યા। થોડી પ્રારંભિક વાત પછી શ્રી મા કહે, બેટા ગઈકાલે અહીં સારું ઝાપટું આવી ગયું, આજે સારી ટાઢક થઈ છે। તાજેતરમાં મૃત્યુ પામેલા ભક્ત વિશે વાત કરતા શ્રી મા કહે, પવિત્ર માનવીનું મોત એ પામ્યો, હું એને હજીએ જાણે કે જોઈ શકું છું, પણ એના દુખી પિતાની મને ચિંતા રહે છે। આ શબ્દો બોલતા શ્રી મા રોઈ પડ્યા। એ સમયે વારાણસીથી બ્રહ્મચારી દેવેન્દ્રનાથ જયરામ વાટી આવ્યા। પોતાના પૂર્વજીવનની વાતો પોતે જાણે છે એમ એ કહેતા, મારા આગલા ભવમાં હું એમનો આધ્યાત્મિક ગુરુ હતો એમ 4-5 વાર એમણે મને કહેલું, એને ગાંડી ઘેલી વાતો તરીકે હું હસી કાઢતો। અમે બંને પૂજ્ય મા પાસે સાથે ગયા ત્યારે શ્રી મા બોલ્યા, અગાઉ તમે બંને સાથે હતા અને ફરી પાછા બંને ભેગા થયા છો। આ સાંભળી દેવેન્દ્ર મને કાનમાં કહેવા લાગ્યા, જોયું ને હું કહેતો હતો એ બધું સાચું છે ને? મેં કહ્યું, એ હશે, પણ હું એમાંનું કશું જાણતો નથી। મા પાસેથી છૂટા પડ્યા પછી દેવેન્દ્ર મને કહેવા લાગ્યા, હું સંન્યાસ ગ્રહણ માટે મા પાસે આવ્યો છું, પણ તમે વિધિપૂર્વક માને વિનંતી નહીં કરો તો મારી ઈચ્છા પરિપૂર્ણ નહીં થાય। ઠાકુરની ઈચ્છાથી હું અહીં આવ્યો છું, અહીં તમને પણ ઠાકુરે આણ્યા છે, કારણ તમારી સંમતિ વિના મારી પ્રાર્થના સંભળાશે નહીં। વારાણસીમાં સ્વપ્નમાં મને ઠાકુર અને પૂજ્ય માં દેખાયા હતા અને મેં એમની સાથે વાત કરી હતી। હું બોલ્યો, પહેલ કરીને હું પૂજ્ય માને કશું કહીશ નહીં, શું થાય છે તે જોઈએ। દેવેન્દ્ર કહે, હું કહું છું કે એ ચાલે નહીં। 7-8 દિવસથી અમે જયરામ વાટીમાં હતા, દરમિયાન દેવેન્દ્ર ખૂબ અસ્વસ્થ થઈ ગયા હતા। મને એ અસ્વાભાવિક લાગતું હતું, પરંતુ એક દિવસ પૂજ્ય માને મેં એકલા જોયા અને કહ્યું, મા હું કંઈક કહું? હસીને શ્રી મા કહે, થોડીક વાર પછી હું શાક કરતી હોઉં ત્યારે આવજે। થોડા સમય પછી મા શાકનો મસાલો કરતા હતા, હું જેવો એમની પાસે ગયો તેવા કહે, હવે તારે જે કહેવું હોય તે કહે। હું બોલ્યો, મા ઠાકુરે દેવેન્દ્રને દર્શન દીધા હતા તે આપ જાણો છો, આપે પણ એની ઉપર એવી કૃપા કરી છે, હવે એ સંન્યાસની દીક્ષા ચાહે છે, એ સંસારી રહેવા ચાહતા નથી, તો એની ઈચ્છા કા પૂરી ન કરો? આ સાંભળી શ્રી મા મલક્યા અને કહેવા લાગ્યા, એ સંન્યાસ લેશે તો એથી બીજા કોઈને પીડા નહીં થાય? મેં કહ્યું, એના મા બાપ મરી ગયા છે, એના મોટા ભાઈએ બ્રાહ્મ ધર્મ અપનાવ્યો છે, પણ એ કમાય છે, દેવેન્દ્રના સંન્યાસથી કોઈને દુઃખ થાય એમ મને લાગતું નથી। એટલે શ્રી મા કહે, ભલે એની ઈચ્છા પૂરી થશે, કોવાલપાડા મઠમાંથી એક નવું કપડું ભગવું રંગાવી લે, આવતીકાલે જ એનો દીક્ષા વિધિ થશે। દેવેન્દ્રને આ કહેતા
એને ખૂબ રાજીપો થયો. બધી તૈયારી કરવામાં આવી. બીજી સવારે ઠાકુરની છબીની પૂજા કર્યા પછી એ છબી પાસે જ દેવેન્દ્રને ભગવું વસ્ત્ર અને કૌપિન આપ્યા. નવા વસ્ત્રો પરિધાન કર્યા પછી શ્રી માએ દેવેન્દ્રને પોતાની પાસે આવવા કહ્યું. મારા સંજોગોનો વિચાર કરતો હું પૂજ્ય માની બાજુમાં જ બેઠો હતો. એ જ વખતે કેમ જાણે મારી લાગણી સમજી જઈ માર્દવપૂર્વક શ્રી મા બોલ્યા, દીકરા, ઠાકુરને ધરાયેલું શરબત તું લઈશ? હા માં, મને આપો, મેં કહ્યું. શ્રી માએ એમાંથી થોડું પીને પ્રેમપૂર્વક ગ્લાસ મને આપ્યો. શ્રી માએ જે થોડું પીધું હતું તે શરબત પીતા હું મારી જાતને કૃતાર્થ માનવા લાગ્યો. મને થયું, આ શરબતની તુલનામાં સંન્યાસમાં શું છે? આ તો દેવોને પણ દુર્લભ છે. મારું હૈયું અદ્ભુત આનંદથી ભરાઈ ગયું.